નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રિંકુ. વિગતવાર સમાચાર જોઈએ તે પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ પર. સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ. ઘટનાની જાણ થતા પિતાને આવ્યો હાર્ટ એટેક. ભારત માટે દરિયાઈ સુરક્ષા મહત્વની. 22મીથી ગાર્ડિયન ડ્રોન ની નવી સુરક્ષા. સિમ્સ હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના. બાઇક પર આવેલા શખ્સોએ કર્યો લૂંટવાનો પ્રયાસ. RCCC પર સિટીઝન ક્લબ દ્વારા શ્રાવણ માસની પૂજા. મંદિરોમાં વિતરણ કરવામાં આવ્યું. સમાચાર જોઈએ તો યુપીના બલિયામાં એક સગીરાએ તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સગીરાએ એક પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ પ્રધાન સહિત 7 લોકો પર આરોપ લગાવ્યો છે. આ ઘટનાની જાણ થતા સગીરાના પિતાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સગીરા સાથે કોન્સ્ટેબલ સહિત 7 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. વાત છે યુપીના બલિયાની, જ્યાં સગીરાને એક પોલીસ કોન્સ્ટેબલ તેમજ ગ્રામ પ્રધાન સહિત 7 લોકો પર આરોપ લગાવ્યો છે. પોલીસે પીડિતાને આરોપને આધારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી જેલના હવાલે કરી દીધો છે. પીડિતાનો આરોપ છે કે શુક્રવારે રાતે આશરે 9 વાગે તે ખેતરમાં શૌચ માટે ગઈ હતી. તે દરમિયાન રસ્તામાં ગોપાલનગર ચોપી પર તૈનાત કોન્સ્ટેબલે ગામના પ્રધાન સાથે મળીને તેનું અપહરણ કરી લીધું હતું, જે બાદ તેને સગીરાને નજીકની સરકારી સ્કૂલના ધાબા પર લઈ ગયા હતા, જ્યાં કોન્સ્ટેબલ અને ગ્રામ પ્રધાન સહિત 7 લોકોએ મળી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ આ મામલે પોલીસ સગીરાના નિવેદન બાદ આરોપીને વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 3 દિવસ એટલે કે 21-23 ઓગસ્ટે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે. છેલ્લા 20-એક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેના પગલે ગરમી વધી રહી હતી અને ઉકળાટ વધતો હતો. જોકે સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો અને રાહત થઈ હતી. મહત્વનું છે કે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. વરસાદને પગલે બનાસકાંઠામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. એર સાયક્લોનિક સિસ્ટમ ઊભી થતાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પુરી હરિદ્વાર ઉત્કલન એક્સપ્રેસ 14 ડબ્બા પાટા પરથી ખડી પડતા અકસ્માત સર્જાયો છે, જેમાં 23થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર નજીક ખતોલીમાં સાંજે ગોઝારી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. પુરીથી હરિદ્વાર જઈ રહેલી ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ખડી પડતા 23 મુસાફરોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયા છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યા વધશે એવી આશંકા વ્યક્ત કરાઈ છે. રેલવે કે હિસાબ સે ઘટના નોર્ધન રેલવે કે દિલ્હી ડિવિઝન મે હુઈ હે, મેરઠ સહારનપુર સેક્શન હે ઓર ખતોલી સ્ટેશન ઉત્તર પ્રદેશ કા જો હે ઉસકે પાસ હી ઘટના હુઈ હે. ટ્રેન હૈ 18477 પુરી હરિદ્વાર એક્સપ્રેસ જો વાયા દિલ્હી હોકે જાતી હૈ. ઇસ ટ્રેન કે 5 ડિબ્બે જો હૈ પટરી સે ઉતરે હૈ ખતોલી સ્ટેશન કે પાસ એડવાન્સ સિગ્નલ સ્ટાર્ટર કે પાસ. તો અભી કુછ ડિબ્બો કે ઉતરને કી વજહ સે કુછ ઘાયલો કે સાથ કુછ ઘાયલ હો સકતે હૈ લોગ. અભી ઉસ વિષય પે પૂરી પુષ્ટ જાણકારી નહીં આઈ હૈ. અભી હમારા ફોકસ હૈ રિલીફ ઓર રેસ્ક્યુ ઓપરેશન પહોંચાના. હમને અપને તંત્ર કો મોબિલાઇઝ કિયા હૈ. દિલ્હી ડિવિઝન કે અધિકારી વહાં રશ કર રહે હૈ. નિયરેસ્ટ સ્ટેશન કે લોગ સ્ટાફ વહાં પહોંચી ગયા હૈ ઓર કોશિશ યહી હૈ કે જલ્દી સે જલ્દી હમ ઉનકો રાહત પહોંચાએ ઓર રિલીફ ઓર રેસ્ક્યુ ઓપરેશન કો પૂરી મુસ્તૈદી કે સાથ વહાં પે પ્રારંભ કરે. સૂત્રોના જણાવ્યા મુજબ ખતોલી સ્ટેશન નજીક ટ્રેનનું સમારકામ ચાલી રહ્યું હતું. તેનાથી અજાણી ટ્રેનના ડ્રાઈવરે અચાનક ઇમરજન્સી બ્રેક મારતા ડબ્બા ફંગોળાઈ ગયા હતા.
જે સમયે ડ્રાઈવરે બ્રેક લગાવી તે સમયે જ ટ્રેન 105 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. મેરઠ કેન્ટ સ્ટેશનથી રવાના થયા બાદ સ્ટોપેજ મુઝફ્ફરનગર હતું, પણ ત્યાં પહોંચે એના પહેલા 25 કિમી પહેલા જ ખતોલી નજીક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. પુરી સે હરિદ્વાર કે લિયે ટ્રેન ચલતી હૈ, ઉત્કલ એક્સપ્રેસ ઇસકા નામ હૈ. જબ યે ખતોલી સ્ટેશન સે ક્રોસ હુઈ હૈ તો ઉસકે થોડા આગે ઇસકે 6 યા 7 કોચીસ કા ડિરેલમેન્ટ હુઆ હૈ. જૈસી ખબર મિલી હૈ ઉસકે અનુસાર યે એક્સિડેન્ટ 5:46 પર હુઆ થા. ઇસમે 6 યા 7 ડબ્બે ઇન્વોલ્વડ હૈ. ઇન્જિન કે બાદ જો પહેલે 7 કોચીસ હૈ વો ડિરેલ્ડ નહીં હૈ, ઇન્જિન એન્ડ 7 કોચીસ ડિરેલ્ડ નહીં હૈ, ઉસકે આગે ડિરેલમેન્ટ હુઆ હૈ. ઓર ક્યોંકિ ખતોલી કાફી પાસ હી હૈ ઓર ખતોલી કાફી બડા ટાઉન હૈ તો વહા પર લોકલ પેસેન્જર્સ જો હૈ ઓર લોકલ લોગ હૈ ઉનસે હમકો કાફી મદદ મિલ રહી હૈ. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનના 10 ડબ્બા એકબીજા પર ચડી ગયા હતા, તો કેટલાક કોચ આસપાસના મકાનો અને શાળાઓમાં ઘૂસી ગયા છે. દુર્ઘટનાની જાણ થતા જ ઉત્તર રેલવે અને સ્થાનિક વહીવટતંત્ર ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા હતા. કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ સિનિયર અધિકારીઓને ઝડપી બચાવ અને રાહત કાર્યો કરવાની સૂચના આપી છે. મેરી એડીજી મેરઠ ઝોન સે બાત હુઈ, વો ઘટના સ્થળ પર સ્વયં મોજૂદ હૈ. ઉન્હોને બતાયા હૈ કે એસએસપી મુઝફ્ફરનગર એ કન્ફર્મ કિયા હૈ કે 10 લોગો કી દુખદ મૃત્યુ હો ચુકી હૈ જો કન્ફર્મડ હૈ. ઉસકે અલાવા 30 સે 40 વ્યક્તિ ગંભીર રૂપ સે ઘાયલ હૈ જિનકા ઉપચાર કિયા જા રહા હૈ. ઓર લગાતાર એમ્બ્યુલન્સ હમારી 30 એમ્બ્યુલન્સ ઓલરેડી મોકે પે પહોંચ ચુકી હૈ ઓર લગાતાર ઓર ભી એમ્બ્યુલન્સિસ આઈ જા રહી હૈ. વહાં પે પુલિસ ઓર પ્રશાસનિક વ્યવસ્થા હૈ, પ્રકાશ કી ભી વ્યવસ્થા હૈ ઓર પૂરા વોર ફૂટિંગ પે હમ લોગ રિલીફ ઓર રેસ્ક્યુ ઓપરેશન ચલાએંગે. થોડી વેલ્ડર ઓર કટર કી દિક્કત હો રહી હૈ ક્યોંકિ રેલવેઝ કે પાસ યે હેવી વેલ્ડર ઓર કટર હોતા હૈ ઓર રેલવેઝ કી ટીમ અભી પહોંચ રહી હૈ તો ઉસસે દિક્કત આ રહી હૈ. લેકિન હમ લોગોને પુલિસ ઓર પ્રશાસન ને લોકલ વેલ્ડર જો ભી વેલ્ડિંગ ઇક્વિપમેન્ટ હો સકતા હૈ ઉસકો મોબિલાઈઝ કિયા હૈ ઉસકે માધ્યમ સે બોગીસ કાટી. બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ રેલવે અકસ્માતના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. તેમણે જણાવ્યું છે કે મુઝફ્ફરનગરમાં થયેલી રેલ દુર્ઘટના દુઃખદ છે, તમામ સંભવિત મદદ પહોંચાડવાના આદેશ આપી દીધા છે. આ એક ટ્રેન હાદસા બડા દુઃખદ હાદસા હોવા હૈ, ઇસમેં હતાતો કી અભી એક્ઝેક્ટ સંખ્યા માલૂમ નહીં હો પાઈ હૈ, લેકિન એક દુઃખદ હાદસા હૈ. મોકે પર હમ લોગોને પુલિસ ઓર પ્રશાસન કો પૂરી રાહત કાર્યો કે સાથ વહાં ભેજને કે લિયે કહે દિયા હૈ. સાથ સાથ ઉત્તર પ્રદેશ સરકાર કે હમારે દો મંત્રી શ્રી સતીશ મહાના ઓર શ્રી સુરેશ રાણા કો મોકે પે ભેજા હૈ. યુદ્ધ સ્તર પર રાહત કાર્ય કરાને કે લિયે હમ લોગોને કહા હૈ. પૂરી ઘટના દુઃખદ હૈ. સભી જો યાત્રી જો ઇસ દુર્ઘટનામાં હતાહત હુએ હૈ યા જો ગંભીર રૂપ સે ઘાયલ હૈ ઉન સબ કે પ્રતિ ઉનકે પરિવારજનો કે પ્રતિ મેરી પૂરી સંવેદના હૈ ઓર પ્રદેશ સરકાર હર સંભવ સહયોગ કરેગી ઓર રેલ મંત્રાલય કે સાથ બરાબર હમ લોગ ટચ મેં હૈ. જો ભી સહયોગ કી આવશ્યકતા પડેગી પ્રદેશ સરકાર ઉસમેં ભરપૂર સહયોગ કરેગી. અકસ્માતમાં પગલે દહેરાદૂન સહરાનપુર દિલ્હી રૂટ પરની સંખ્યાબદ્ધ ટ્રેનો યથાવત સ્થાને રોકી દેવાઈ છે, જેને કારણે દિલ્હી જતી ટ્રેનમાં સેંકડો પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ ગયા છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ અકસ્માતમાં જીવ ગુમાવેલા લોકોના પરિવાર માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. રેલવેના મૃતક પરિવારને 3.5 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 અને નજીવી ઇજા ધરાવતા પ્રવાસીને 25,000 વળતર આપવાની જાહેરાત કરી છે. રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. રાષ્ટ્રીય એર ઇન્ડિયા કેબિન ક્રુ મેમ્બરની કસ્ટમ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેઓ નશીલા પદાર્થોની ફ્લાઇટમાં ભોજન સેવા કાર્ટમાં છુપાવીને કથિત દાણ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાષ્ટ્રીય એર ઇન્ડિયાના કેબિન ક્રુ મેમ્બર કસ્ટમ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં નશીલા પદાર્થોની ફ્લાઇટથી ભોજન સેવા કોર્ટમાં છુપાવીને કથિત દાણ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇન્દિરા ગાંધી ઇન્ટેલિજન્સ એરપોર્ટ ખાતે એઆઈ ક્રુ મેમ્બર કથિતપણે એગ્રો 440 ફ્લાઇટમાં ભોજન સેવા કાર્ટની અંદર 2 કિલો ડ્રગ્સ છુપાવ્યું હતું. જ્યારે દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ કમિશનરે કચેરીના એક નિવેદનમાં જણાવ્યું છે કે એનડીડીએસ એક્ટ 1985ની જોગવાઈ હેઠળ એસઆઈ 440ના કેબિન ક્રુના એક સભ્યની ધરપકડ કરી વિગતવાર તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. તો
ચીનની ડોકલામ મુદ્દા પર ચાલુ વિવાદ વચ્ચે ભારત અને પોતાની દરિયાઈ સુરક્ષા મહત્વની થઈ ગઈ છે. એવામાં અમેરિકા પાસેથી ભારતે મળનાર 22 મેગાડિયન ડ્રોનથી હિન્દ મહાસાગરમાં દેશની સુરક્ષાને લઈને નવી મજબૂતી મળે તેવી આશા છે. ભારતની દરિયાઈ સુરક્ષા 7,500 કિલોમીટર લાંબી છે. સાઉથ ચાઇના સીમમાં ચીનના આંતરરાષ્ટ્રીય નિયમોને ઉપલબ્ધ બનાવવા અને હિન્દી મહાસાગરોમાં પોતાનો દબદબો વધારવા પ્રયત્નો જોતા ભારતને અમેરિકી ડ્રોન મળવું ખૂબ જ જરૂરી છે. સી ગાર્ડિયન ડ્રોન અમેરિકા સહિત તેમજ સહયોગી સેનાનું અહમ રક્ષા ઉપકરણ છે. એની તાકાતનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે આ ડ્રોન સતત 40 કલાક ઉડાન કરતા દુશ્મનની કોઈ પણ હરકત પર નજર રાખવામાં સક્ષમ છે. જોકે એક ઓફિસરે જણાવ્યું છે કે ભારતની સી ગાર્ડિયન આપવાના નિર્ણય ભારત અમેરિકાના સંબંધો મજબૂત થશે, તેનાથી અમેરિકામાં 2000 નવી જોબ પણ થશે. પીએમ નરેન્દ્ર મોદી અમેરિકી યાત્રા દરમિયાન ભારતને 2 અબજ ડોલરમાં ડ્રોન આપવા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહમતિ વ્યક્ત કરી હતી. ગાર્ડિયન ડ્રોનથી હિન્દી મહાસાગર વિસ્તારમાં ભારતની દેખરેખની ક્ષમતામાં વધારો થશે અને ચીનની સાથે પાવર બેલેન્સ બનાવવામાં પણ મદદ મળશે. અમેરિકાએ પહેલી વખત કોઈ દેશને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે જે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠનનો સભ્ય નથી. ભારતે તાજેતરમાં જ ઇઝરાયલને 10 હેરોન ડ્રોનની ખરીદી કરવાનો કરાર કર્યો છે જેની કિંમત 400 મિલિયન ડોલર છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. સમાચારોમાં સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. બોલિવૂડ અને ટેલિવૂડના કલાકારો સાથે જોડાયેલી અવનવી અને ચટપટી ખબર તેમજ નવી આવનારી ફિલ્મ અને સિરિયલોને લગતી ખબર જાણવા આપ તૈયાર છો ને? તો જોતા રહો અમારો ખાસ કાર્યક્રમ બિંદાસ બોલિવૂડ માત્ર CN24 ન્યૂઝ પર. વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ ની આવી રહી છે સવારી. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વિઘ્ન રાજા નું થશે આગમન. ભક્તો રંગાશે ગણેશ ભક્તિ ના રંગમાં. ગણેશ મહોત્સવ નિમિત્તે જુઓ અમારો ખાસ કાર્યક્રમ વિઘ્ન રાજા માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વેલકમ બેક. સમાચાર ઉપર આગળ નજર કરીએ તો અમદાવાદની સિમ હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના બની છે. સિમ્સ હોસ્પિટલ પાસે આવેલા અમૂલ પાર્લરના કેશિયર પર બાઇક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જો કે સફળ ન થતા તે નાશ છૂટ્યા હતા, જ્યારે એક આરોપી ઝડપાઈ ગયો છે. અમદાવાદ શહેરના સિમ્સ હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. બાઇક પર આવેલા 3 શખ્સોએ ફાયરિંગ કરી રૂપિયા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આરોપીઓ લૂંટવામાં સફળ ન થતા ત્યાંથી નાસી છૂટ્યા હતા. જો કે આ દરમિયાન એક આરોપી નીચે પટકાતા ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય આરોપી ફરાર થઈ ગયા હતા. હાલ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી એક મોટી ભૂલને કારણે ચર્ચામાં આવી છે. પટનામાં મહારેલીની તૈયારીઓ વચ્ચે આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરોધની પાર્ટીની મહારેલી માટે મોટા મોટા પોસ્ટરો છપાયા છે. જો કે આ પોસ્ટરમાં એક મોટી ભૂલ સામે આવી છે. પોસ્ટરમાં દેશ બચાવો ભાજપ બચાવો રેલી લખવામાં આવી છે. હળવદ રોટરી અને ઇનરવિલ તથા આરસીસી સિનિયર સિટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવપૂજા અભિષેક માટે બિલીપત્ર ફૂલ દૂધનું મંદિરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. હળવદ શહેરની ફરતે ઘણા બધા અને પુરાના તેમજ સ્વયંભૂ શિવ મંદિરો આવેલા છે. હળવદમાં બ્રાહ્મણોની મુખ્ય વસ્તી છે, જેમના ઈષ્ટ અને આરાધ્ય દેવ શિવજી છે. શ્રાવણ માસની ઉજવણી હળવદમાં અનોખી અને અદ્ભુત રીતે ધૂમધામથી કરવામાં આવે છે. ચારે તરફ ભક્તિ ભાવમય વાતાવરણનો દિવ્ય અનુભવ તન મનને પ્રફુલ્લિત કરે છે. આવા સમયે રોટરી દ્વારા શહેરના ખૂબ જ અવરજવરવાળા શનેશ્વર મહાદેવ મંદિરે તથા વૈજનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના દરેક સોમવાર વખતે સવારે પૂજા કે દર્શન માટે આવતા ભક્તોને બીલી ફૂલ દૂધ આપીને ધાર્મિક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો, જેનો લગભગ 8000 જેટલા લોકો આ લાભ લીધો હતો. આ પ્રોજેક્ટને મુખ્ય મહેમાન લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકરામ મહારાજી તથા વૈજનાથ મંદિરના પ્રમુખ અને બિલ્ડર રોટેરિયન દીપકભાઈ જોશીએ ખુલ્લો મૂક્યો હતો. ઉપેન્દ્ર પરમાર, CN24 ન્યૂઝ, હળવદ. તો ગુજરાતની સૌપ્રથમ હાઈટેક પેટ્રોલિંગ વાન વડોદરા શહેરમાં શરૂ થઈ છે. શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓ પર શાંતિ નજર રાખવા માટે આ વાનને સીસીટીવી અને જીપીએસ સહિત સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. વડોદરા શહેરના વિકાસની સાથે સાથે નાના મોટા ગુનાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં ગુનાહિત બનાવો ઉપર અંકુશ લાવવા માટે પોલીસ તંત્રએ કમર કસી છે અને રાજ્યની સૌપ્રથમ હાઈટેક પેટ્રોલિંગ વાનની શરૂઆત કરી છે. વડોદરામાં શરૂ કરવામાં આવેલી હાઈટેક ટેકનોલોજી પેટ્રોલિંગ અંગે એસીપી વીપી ગામિતે જણાવ્યું છે કે વડોદરા શહેરના વિસ્તાર વધવાની સાથે શહેર પોલીસ તંત્ર દ્વારા નવા પોલીસ મથકો પણ બનાવી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા 40 PCR વાન દ્વારા શહેરભરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસીપી વીપી ગામિતે જણાવ્યું છે કે PCR વાન દ્વારા વધુ સારી રીતે પેટ્રોલિંગ કરી શકાય તેવા હેતુથી પ્રાયોગિક ધોરણે એક PCR વાન ઉપર હાઈ ડેફિનેશન ધરાવતી સીસીટીવી કેમેરા અને GPS સિસ્ટમ લગાવાઈ છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ PCR વાન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. આગામી દિવસોમાં વધુ PCR વાન હાઈટેક કેમેરા સિસ્ટમથી સજ્જ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. સમાચારોની અંતમાં વાત કરીએ તો એગ્રી એન્ટરપ્રેનોર્સને નવા વિચાર માટે ઇન્ક્યુબેટ અને વેનવેગ બનાવવા માટે NASRM દ્વારા અમદાવાદમાં ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ એક્સેલેટર એગ્રી ઉડાનની રજૂઆત કરવામાં આવી હતી. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટ દ્વારા એક ઇનોવેટિવ ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર એ આઈડિયા સાથે કદમ ઉઠાવવાનું કામ કર્યું છે. એ ઇન્ડિયા એ ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર છે, જે ISJ ICSR નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટ હૈદરાબાદ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું છે. તેનું મિશન એગ્રી બિઝનેસ અને ટેકનોલોજી વેન્ચર્સ કેપેસિટી બિલ્ડિંગ સાથે નોલેજ તથા સંશોધનનો ઉપયોગ કરવાની તક આપવાનું છે. મહારાષ્ટ્રમાં એ આઈડિયા અંગે જાગૃતિ ફેલાવવા અને તેને પ્રમોટ કરવા માટે NASRM દ્વારા પુણેમાં ફૂડ એન્ડ એગ્રી બિઝનેસનું સ્ટાર્ટ અને એગ્રી બિઝનેસમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વિકાસ જોવા મળી રહ્યો છે. આ અંગેની ઇવેન્ટ સેન્ટર ઓફ ઇનોવેશન ઇન્ક્યુબેલેન્સ એન્ડ એન્ટરપ્રેનરશીપ ISM અમદાવાદ કેમ્પમાં યોજાઈ હતી. ચંદીગઢ અને આસપાસના સ્ટાર્ટઅપ ટેપ કરવામાં આવે છે. NASRM દ્વારા એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રોડ શો દ્વારા NASRM નો હેતુ સેંકડો લોકો દ્વારા ચર્ચા કરીને સ્થાનિક ઇકોસિસ્ટમ એગ્રી સ્ટાર્ટઅપ સુધી પહોંચવાનું તથા તેને એગ્રી ઉડાન અંગે જાણકારી આપીને ઇકોસિસ્ટમ પાર્ટનર્સને મદદ કરવાનું છે. આ કદમને પ્લેટિનમ પાર્ટનર તરીકે કેમ્પસ ઇન્સ્પેક્ટ ઇન્વેસ્ટિમેટમ સાથે મળ્યો છે.
नमस्कार, मेरा नाम विजय नडमिंटी है। मैं चीफ ऑपरेटिंग ऑफिसर हूँ ए आइडिया, जो कि टेक्नोलॉजी बिजनेस इंक्यूबेटर है। ए आइडिया टेक्नोलॉजी बिजनेस इंक्यूबेटर नारम नेशनल एकेडमी ऑफ एग्रीकल्चर रिसर्च मैनेजमेंट और डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी द्वारा 2014 में स्थापित किया गया है। ए आइडिया का मूल उद्देश्य यह है कि हम लोग एग्रीकल्चर स्टार्टअप्स के लिए सपोर्ट करें। जो भी एग्रीकल्चर में इनोवेशन आ रहे हैं, जो भी एंटरप्रेन्योर्स या इनोवेटिव या प्रोग्रेसिव फार्मर्स या स्टूडेंट्स कोई भी नए इनोवेशंस के साथ एग्रीकल्चर सेक्टर में आना चाह रहे हैं, उन लोगों के लिए हम लोग सपोर्ट करते हैं। हमारा ये जो खास करके प्रोग्राम है एग्री उड़ान, जो कि फूड एंड एग्रीकल्चर एक्सेलरेटर प्रोग्राम है, ये प्रोग्राम का मूल उद्देश्य है जो स्टार्टअप्स ऑलरेडी 2 या 3 साल पुराने स्टार्टअप्स है, जिनके पास एक अच्छा प्रोडक्ट है जो एक सिटी में सेल कर रहे हैं बट चैलेंज्ड है, ताकि उनका सेल्स हो या दूसरे सिटीज़ में एक्सपैंड करना चाह रहे हैं, उन स्टार्टअप को एक्सपैंड करने के लिए हम लोगों ने एग्री उड़ान लॉन्च किया। एग्री उड़ान को लॉन्च करने का मेन मकसद यही था कि हम लोग एग्रीकल्चर स्टार्टअप बहुत सारे सक्सेसफुल नहीं हो पा रहे जैसे कि अदर सेक्टर्स में हो पा रहे, तो एग्री उड़ान जो हमारे प्रोग्राम पार्टनर है सेंटर फॉर इनोवेशन इंक्यूबेशन एंटरप्रेन्योरशिप CII अहमदाबाद, वो हमें सपोर्ट कर रहे हैं। ये प्रोग्राम डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी द्वारा सपोर्टेड है और इसमें हमारे इंडस्ट्री पार्टनर्स कैस्पियन, येस बैंक, मैरिको, NEML, एग्री इनोवेट, NRDC, ये सब हमें इस प्रोग्राम के लिए सपोर्ट कर रहे हैं। ये प्रोग्राम 6 महीने का प्रोग्राम है। हमने रिसेंटली इस प्रोग्राम को दिल्ली में लॉन्च किया है और इस प्रोग्राम के अतिरिक्त हम लोग चाह रहे हैं कि रोड शो जो मल्टीपल सिटीज़ में हम लोग उस सिटीज़ में उस एंटरप्रेन्योर्स तक पहुँच पाए। हमने ऑलरेडी चंडीगढ़ में रोड शो कवर किया है, अभी अहमदाबाद फॉलोड बाई हमारा पुणे, बैंगलोर, कोलकाता और हैदराबाद में हम लोग रोड शोज के बावजूद हम चाह रहे हैं कि एंटरप्रेन्योर्स तक हम पहुँच सके। इस प्रोग्राम में जो टॉप 40 स्टार्टअप्स अप्लाई करेंगे उनको हम नारम में प्रेजेंटेशन देने का चांसेस देंगे एक्सपर्ट्स के सामने, और उनमें से जो टॉप 40 है उसमें से 8 स्टार्टअप्स से 12 स्टार्टअप तक हम एक कोहोर्ट बनाएंगे। वो कोहोर्ट को हम लोग 1 हफ्ते का ट्रेनिंग देके, हमें उनको मेंटर्स के साथ सपोर्ट देके, जनवरी में हम उनके साथ इन्वेस्टर मीट लगाएंगे, ताकि जो भी स्टार्टअप्स उसमें सक्सेसफुल है वो इन्वेस्टर के सामने पिच करके या प्रेजेंटेशन करके इन्वेस्टमेंट रेज करने का उनका मौका मिलेगा। ब्यूरो रिपोर्ट, CN24 न्यूज, अहमदाबाद। तो अत्यारना समाचारों में बस आटलू ज, वधु समाचार माटे आप जोता रहो CN24 न्यूज। नमस्कार।